કેમ છો દોસ્તો મજામાં ને કંઈક આનંદમાં જશો કંઈક નવું જાણતા જશો કંઈક પોતામાં રહેલી ક્ષતિને કંઈક અવનવા પ્રયાસોથી પૂર્ણ કરતા હશો આ સાથે હું રવિ ઢોલરિયા રાધિકા સ્કૂલ અને હોસ્ટેલ ઓનલ એજ્યુકેશન સિસ્ટમ ધોરણ આઠ નવ દસ વિજ્ઞાન એનસીઆરટી મુજબ કંઈક અવનવી માહિતી લઈને અહીં રજૂ થયેલું છું તો છેલ્લે આપણે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરનો થોડોક તફાવત જોયો તેના થોડીક ઇતિહાસની વાત કરી થોડીક અત્યારની વાત કરી અને થોડી ઘણી બધી એવી ચર્ચાઓ કરી કે જે આપણા ફાયદાકારક અને નુકસાનકારક વચ્ચે થોડીક જે દ્રષ્ટિકોણ છે આપણો એ આપણે સરખી રીતે આપણે કંઈક દ્રષ્ટિકોણને કંઈક નવો રૂપ આપીએ નવી દિશા આપીએ બરાબર કે નવો આકાર આપીએ કે ભાઈ કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર વચ્ચેનો જે ખાલી સો વર્ષનો તફાવત છે જે હજારો વર્ષોથી કુદરતી ખાતર દ્વારા જ ખેતી થતી અને છેલ્લા વિશ્વ યુદ્ધ એક અને બે પછી જે ફેરફાર દુનિયામાં આવ્યા છે તેના કારણે આજે માણસે ફાયદો તો થયો જ છે પણ એની સામે ઘણા બધા નુકસાનો પણ જોવા મળ્યા છે તો આ સાથે થોડુંક પણ આપણે આગળ ચર્ચા કરીએ કે માણસે ખેતીમાં પોતાની જે સૂઝ છે સમજ છે કઈ રીતે આગળ વધારી તો આ છે એ મુખ્ય મુદ્દાઓ છે આપણા જેનાથી આપણે ભટકવાનું નથી કારણ કે આના દ્વારા જ આપને ખબર પડશે કે આપણી જે વર્તમાન ક્ષણ છે એ ભવિષ્ય તરફ કઈ રીતે લઈ જાય છે તો એમાં ઇન્ડસ્ટ્રીયલ ફાર્મિંગની સૌથી મહત્ત્વની વાત છે કે આજે પણ એની શરૂઆત થઈ ગઈ છે પણ સૂક્ષ્મ રીતે છે બહુ ધ્યાનમાં નથી પણ આવી જે શરૂઆત છે એ મહાકાય સ્વરૂપે જોવા મળશે કારણ કે અમુક જે મહા જે સારા પૈસાવાળી જે કંપની છે એવા પેઢીઓ છે એ જ્યારે કોઈ ગામની સારી જે જમીનવાળી બરાબર જે વ્યવસ્થા ખરીદી લેશે કારણ કે કોઈ ગામ છે ત્યાં સરસ રીતે પાણીની વ્યવસ્થા છે હવામાન સારું છે એના વૈજ્ઞાનિકો આવશે એ કંપનીના અને ચકાસશે કે ભાઈ અહીંયા છે એ સારી રીતે ખેતી થઈ શકે એમ છે તો ત્યાંના ખેડૂતોને ભાડારૂપે ચાલીસ કે ત્રીસ કે દસ વર્ષ એમ ભાડે જમીન લઈ લેવામાં આવશે અને ત્યાં પોતે ખેતી કરશે અને પોતે જ લોકશાહી રીતે નહીં પણ સરમુક્તશાહી રીતે પછી એ આપને ખોરાક છે શાકભાજી છે એ પૂરું પાડશે કારણ કે પછી એ પોતે જ વાવે છે અને પોતાનો જે માણસનો જે મૂળ અધિકાર જ છે એ જ વેચાવા મળશે ત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ થશે પણ આ જે પ્રોબ્લેમ છે એને સોલ્યુશનમાં જ રહેવા દેવાનો છે પ્રોબ્લેમ બનવા નથી દેવાનો તો એના માટે આ બધી વસ્તુનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે તો અહીં આપણે શૈક્ષણિક મુદ્દાઓ દસ મુદ્દાઓ છે તેમાં આપણે પાંચ મુદ્દાની ચર્ચા કરી ગયા અને આજે આપણે બીજા બાકીના જે પાંચ મુદ્દા છે એ ચર્ચા કરવાની છે તો કે જેટલી પણ જે વાત કરવાની છે એ ખાલી બહુ અગત્યની બાબત છે કારણ કે એ બાબતો જે માણસના વિકાસ સાથે જે મહત્વના પરિવર્તનોમાં સામેલ છે તો એમાં આપણે આગળ વધીએ અને જોઈએ કે ભાઈ કઈ કઈ બાબતો છે તો પહેલી છે સિંચાઈ તો કે સિંચાઈ છે તો કે સિંચાઈ માટે હું તમને યાદ દેવડાવું તો ધોળકાવેરાની જે સંસ્કૃતિ છે કે કોઈ પણ એવી સંસ્કૃતિ છે કોઈ પણ એવું શહેર છે કોઈ પણ એવું નગર છે એ વિકસિત નદીની આજુબાજુ થયેલું છે અને એમાં ધોળકાવેરાની વાત એટલા માટે હું કરું છું કારણ કે ધોળકાવેરાની જે સંસ્કૃતિ જે છે જ્યારે જ્યારે ત્યાંના વિસ્તારમાં હડપ્પાની સંસ્કૃતિ પણ આજુબાજુ સંતુખીણની સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ જ્યારે ખોદતી વખતે જે નગર મળ્યું છે અને જે એની વ્યવસ્થા છે અને જે એની પાણીની વ્યવસ્થા છે એ અદ્ભુત છે આજથી પાંચ હજાર વર્ષ પહેલાં આવી વ્યવસ્થા હતી કે આપણે આજે પણ જે ગટર વ્યવસ્થા છે આપણી જે ગટર વ્યવસ્થા છે એને પણ શરમાવી દઈએ એવી સરસ મજાની પાણીની વ્યવસ્થા હતી ગટર વ્યવસ્થા એવી હતી બરાબર કે કોઈ પણ એક જગ્યાએથી તમે ના પાણીનો સંગ્રહ કરવામાં આવે અને એક જ જગ્યાએ એક જ સરખી માત્રામાં બધાને સરખું પાણી મળે એવી સંરચના હતી બરાબર તો ખેતીમાં પણ એ લોકોએ ત્યાં સુધી એટલો જ વિકાસ હતો તો સમજી શકાય કે ભાઈ અત્યારે ખેતીમાં પણ આવી જ રીતે આધુનિક રીતે પોતે આગળ વધ્યા છે તો સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે સિંચાઈનો સમય અને માત્રા દરેક પાક મુજબ જમીન મુજબ અને ઋતુ મુજબ જુદા જુદા હોય છે ઉનાળામાં પાણી આપવાની માત્રા વધારે હોય છે શા માટે એવું હોય છે શું જમીન તેમજ કર્ણો દ્વારા બાષ્પીભવનનો દર વધારો હોવાથી આવું હોઈ શકે હા સાચી વાત છે આ ખૂબ જ સાચી વાત છે કારણ કે અહીં આપણે ગુજરાત છે જોઈએ કે આપણે જે ભારતની જે પાણી પાવાની વ્યવસ્થા જોઈએ ને એ લગભગ મોટા ભાગે રાતે છે કારણ કે રાતે પાણી પાવાનું કારણ એ છે કે કારણ કે સૂર્યની હાજરી નથી હોતી એની લીધે જમીનમાં મોટાભાગનું પાણી ઉતરી જાય છે અને જમીન છે એ સારી એવી ભેજવાળી પાણીવાળી બને છે અને તેમાં પણ અને વાતાવરણમાં બાષ્પીભવનનું જે પ્રમાણ છે પાણીનું એ મહત્તમ ઓછું હોય છે મધ્યમમાં પણ નહીં બરાબર તો રાત્રે જ પાણી આવે છે એમાં સિંચાઈના આપણે ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે કે સિંચાઈના સ્ત્રોત સિંચાઈની પરંપરાગત રીતો અને આધુનિક સિંચાઈ પદ્ધતિઓ તો કે સિંચાઈના સ્ત્રોત છે બરાબર તો કે આપણી સિંચાઈના સ્ત્રોતની કેમ ખબર પડે કે માણસનો જ્યારે કોઈ પણ વિકાસ થયો એ નદી કિનારે જ થયો તો પાણીના આધારે થયો પણ જ્યાં જ્યાં માણસે પાણી મેળ્યું ત્યાં ત્યાં એની આજુબાજુ જ એને વિકાસ રૂપી વિજ્ઞાનનો જન્મ આપ્યો છે બરાબર અત્યારે આપણે કોઈ પણ વિજ્ઞાનનો પુરાવો કરીએ છીએ પણ ત્યારે એવો વિજ્ઞાનનો પુરાવો નહોતો પણ ડાયરેક્ટ એનો ઉપયોગ જ હતો એટલે આજે આપણે કોઈ પણ કોઈ પણ વસ્તુનો ઇતિહાસ જોઈએ તો એને અનુસંધાને જ આજે આપણે કોઈ પણ વિષય છે એ ભણવામાં આવે છે તો જીવંત રહેવા માટે પ્રત્યેક સજીવને પાણીની આવશ્યકતા રહેલી છે અને વનસ્પતિના ફૂલ ફળ તથા બીજની વૃદ્ધિ તેમજ વિકાસ માટે પાણીનું વિશેષ મહત્ત્વ છે વનસ્પતિના મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે જેની સાથે ખનીજો અને ખાતરોનું પણ શોષણ થાય છે વનસ્પતિમાં લગભગ નેવું ટકા પાણી હોય છે અને પાણી આવશ્યક છે કારણ કે બીજનું અંકુરણ શુષ્ક પરિસ્થિતિમાં થતું નથી પાણીમાં ઓગાળેલ ખનીજોનું મ વહન વનસ્પતિના પ્રત્યેક ભાગમાં થાય છે તે પાકને ઠંડી એટલે કે હિમ તેમજ ગરમ હોવાથી રક્ષણ આપે છે અને સ્વસ્થ પાકના ઉછેર માટે જમીનમાં પાણીનો ભેજ જાળવી રાખવા માટે ખેતરમાં નિયમિત રૂપે પાણી આપવું આવશ્યક છે કે પાક વાવી દીધા પછી એટલે કે બીજ વાવી દીધા પછી પાણી પાવું ફરજિયાત છે જો પાણી પાવામાં થોડું પણ આગા પાછું જો થાય તો એના લીધે બીજ છે એ સડી પણ જાય અને અને પાણી પાંચા પછી જ્યારે બીજનું અંકુરણ ફૂટે છે ત્યારે તે જમીન સાથે એક સંબંધ બાંધવાની પ્રક્રિયા શરૂ કરે છે અને તે જમીનમાં અંકુરણ ફૂટતા જમીન સાથે એ પ્રક્રિયા કરીને મૂળ જે છે એ જમીન સાથે સુવ્યવસ્થિત રીતે બેસી જાય છે પછી ધીરે ધીરે પાણીમાં પોષક તત્વો જમીનમાં જે ખાતર નાખેલા હોય એ પોષક તત્વોની સાથે એ પોતાનો વિકાસ વધારે છે અને તમે જો પાણી પાવાનું ચૂકાઈ જાય તો જમીનમાં જો ભેજનું પ્રમાણ ઘટવા માંડે તો પાક છે એ નબળો પડી જાય છે એટલે કોઈ પણ પ્રકારની બેદરકારી ચાલે નહીં એટલે ખેડૂતો જ્યારે પણ કોઈ પણ પાક વાવે છે ત્યારે કોઈપણ પ્રકારની રજા કે કોઈ પણ પ્રકારનો પોતાનો જે સમય છે એ વેડપતા નથી અને જ્યાં લગી પાક છે પરિપક્વ ન થઈ જાય ત્યાં સુધી તે સખત મહેનત કરે છે જ્યારે લણણીનો સમય આવે છે ત્યારે જ તે હાશકારો પામે છે હવે સિંચાઈના સ્ત્રોતો તો અહીં અલગ અલગ સિંચાઈના સ્ત્રોતો છે જેમ જેમ માણસને પાણીના રહસ્યોની ખબર પડી કે ભાઈ નદી કિનારેથી લઈને પછી ધીરે ધીરે ખાડાઓ દ્વારા ખાડામાંથી કુવાઓ દ્વારા જેમ જેમ સમય અનુસાર માણસને પાણી મળતું ગયું તેમ તેમ તે તેની આજુબાજુ વિકાસ પામતો ગયો અને વિસ્તાર પ્રમાણે પોતાની કંઈક અલગ અલગ સૂઝબૂઝથી પાણી જે બહાર કાઢવાની રીત છે એ પણ અહીં દર્શાવેલી છે તમે જોઈ શકો છો કે કુવાઓ બોરકુવાઓ તળાવો સરોવર નદીઓ બંધ ડેમ નહેરો તો કે આમાં જે કુવાઓ છે એ એક બહુ સૌથી જૂની વસ્તુ છે પણ નદી સરોવર એ પણ જૂનું છે પણ બોરકુવા છે ડેમ છે એ થોડાક થોડીક નજીક નજીકની જે જીવન સંસ્કૃતિનું દ્રશ્ય છે તો અહીં તમે જોઈ શકો છો કે ભાઈ પાંચ ચિત્રો મૂકેલા છે એમાં અલગ અલગ સંસ્કૃતિ સાથે સંકળાયેલા અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પાણીની જે પાકને પાવાની જે રીતો છે છે એ તમને જોઈ શકાય અહીં પણ બીજા મેં એવા ચિત્રો મૂકેલા છે કે તમે એમાં જોઈ શકો છો કે કુલ એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત આ સાથે સાત ચિત્રોમાં અલગ અલગ પાણી પાવાની રીતો છે અને એ પાણી પાવાની રીતો છે એ માણસના વિકાસ અને વિજ્ઞાન સાથે જોલ આયડી કડી છે તો સિચાઈની પરંપરાગત રીતો બરોબર તો આ રીત છે એ પેલા કેવી રીત હતી અને અત્યારે કેવી રીત છે એનો તમને તફાવત ખબર પડશે કે ભાઈ પેલા તમને તફાવત એ પણ પ્રશ્ન તો કે પૂછે કે સિંચાઈની પરંપરાગત રીતો અને આધુનિક રીતો વચ્ચેનો તમે તફાવત જણાવો તો તમે ખૂબ જ સારી રીતે જણાવી શકશો તો કે કૂવાઓ સરોવરો તેમજ નહેરોમાં ઉપલબ્ધ પાણીને ખાતરમાં પહોંચાડવાની રીતો જુદા જુદા ક્ષેત્રોમાં જુદી જુદી હોય છે ઢોર અથવા મજૂર આ ક્રિયાવિધિમાં ઉપયોગમાં લેવામાં આવે છે અથવા આ રીતો સસ્તી છે પરંતુ ઓછી કાર્યક્ષમ છે વિભિન્ન રીતો નીચે મુજબ છે તો કે અહીં ચાર રીત આપેલી છે તો કે મોટ ગર ગરડીયુક્ત વ્યવસ્થા છે ચેન પંપ છે ઠેકલી છે રહેઠ છે એટલે ઉચ્ચનનો પ્રકાર છે તો તમે ચારે ચાર ચિત્રો પણ અહીં આપેલા છે તો તમે અમુક જગ્યાએ હજી પણ તમે કોઈ ગામનો ગામ વચ્ચેનો કૂવો હોય તો તમને ગરેડીવાળી વ્યવસ્થા હજી પણ તમને જોવા મળશે બરાબર પછી હજી અમુક જગ્યાએ હજી પણ તમે કોઈ જૂના ખેતરમાં જાઓ તો જૂની વ્યવસ્થા હજી ખેતરોમાં જોવા મળશે કે જૂનો કૂવો છે કઈ રીતના હતો કારણ કે પછી એની બાજુમાં નવો કૂવો ગાડીઓ હોય છે તો તે પણ તમને જોઈ શકો છો કે પહેલાં કઈ રીતના પાણી બહાર કાઢવામાં આવતું તો એમાં સૌથી વધારે બળદને વધારે મહેનત કરવી પડતી પછી ધીરે ધીરે ડીઝલ ડીઝલ એન્જિન એવા પછી આજે પછી બાયોગેસ આવ્યા પછી વિદ્યુત આવી અને છેલ્લે સૌર ઉર્જા આ જે ટેકનોલોજી આવતી ગઈ એ એમ છે એમ પ્રાણીઓને પણ થોડીક રાહત મળી અને પાણીનો જે માત્રા છે જે જમીનમાં રહેતી એ જે પ્રમાણમાં પાકને નહોતું મળતું એ વધારે પ્રમાણમાં પણ મળવા માંડ્યું તો પાણીને ઉપર ખેંચવા માટે સામાન્ય રીતે પંપનો ઉપયોગ કરવામાં આવે છે પંપ ચલાવવા માટે ડીઝલ બાયોગેસ વિદ્યુત ઉર્જા તેમજ સૌર ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે તો કે આજે જોઈ શકો છો કે સૌર ઉર્જા છે આજે અંતિમ વિકલ્પ છે કારણ કે વિદ્યુત ઉર્જા છે એ કોલસામાંથી આજે મળે છે પણ સૌર ઉર્જા છે તો કે સૂર્ય છે જ્યાં સુધી છે ત્યાં સુધી આપણા માટે વિકલ્પરૂપી એક સૌથી મોટું ઉર્જાનો સ્ત્રોત છે હા વાદળવાળું વાતાવરણ છે કે કોઈ એવા ચોમાસું છે ત્યારે આપણે બીજો વિકલ્પ યુઝ કરી શકીએ કોઈ ડીઝલ પંપ છે ડીઝલ કોઈ પણ એવા પેટ્રોલને લીધે ચાલતા જનરેટર છે એનો ઉપયોગ આપણે ચાર મહિના સુધી કરી શકીએ પણ બાકીના જે વાદળો રહીતના દિવસો છે એમાં સૌર ઉર્જાનો આપણે સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ હવે આધુનિક સિંચાઈની પદ્ધતિઓ તો કે આધુનિક સિંચાઈની પદ્ધતિઓ છે તો કે એમાં સૌથી બે જાણીતી પદ્ધતિઓ છે બરાબર એ કાંઈ નવી પદ્ધતિઓ નથી પણ એ પદ્ધતિઓનો થોડોક ખ્યાલ પડે કે ભાઈ કેવા કેવા જગ્યામાં એ પદ્ધતિઓનો વિકાસ થયો કારણ કે હંમેશા કોઈપણ જે પદ્ધતિ વિકસે છે એ એના વિસ્તાર જરૂરિયાત પ્રમાણે વિકસે છે કારણ કે વિજ્ઞાનનો વિકાસ છે એ જરૂરિયાત પ્રમાણે થયો છે કોઈ એમણે કંઈ બેસવા નથી બેઠું કે ભાઈ આજે મારે કંઈક આજકાલ તો કંઈક મારે નવું બનાવવું છે મારે જરૂરિયાત પડી તો એને લીધે મારી અંદર કંઈક એવો વિચાર ઉદ્ભવ્યો અને એ ઉદભવતા વિચારને પછી આપણે રૂબરૂ પ્રેક્ટિકલમાં બહાર મૂક્યો અને એ લીધે આજે ઘણી બધી આપણે વસ્તુઓ જોઈએ છીએ તો સિંચાઈની આધુનિક પદ્ધતિઓ દ્વારા આપેલ પાણીનો ઉપયોગ કરીએ છીએ મુખ્ય પદ્ધતિઓ નીચે મુજબ છે ફુવારો પદ્ધતિ અને ટપક પદ્ધતિ બે પદ્ધતિ ફુવારો પદ્ધતિ તો કે આ પદ્ધતિનો ઉપયોગ અસમતલ ભૂમિ માટે કરવામાં આવે છે જ્યાં પાણી ઓછી માત્રામાં હાજર હોય છે અને કાટખૂણે પાઇપના ઉપરી છેડા તરફ ફરતી નોઝલો લગાડવામાં આવેલ હોય છે અને આ પાઇપ નિશ્ચિત અંતરે મુખ્ય પાઇપ સાથે જોડાયેલ હોય છે જ્યારે પંપની મદદથી પાણી મુખ્ય પાઇપમાં પહોંચાડવામાં આવે છે ત્યારે તે ફરતી નોઝલમાંથી બહાર નીકળે છે એનો છંટકાવ છોડ ઉપર એવી રીતે થાય છે જેમ કે વરસાદ પડતો હોય ફુવારા પદ્ધતિ રેતાળ જમીન માટે ખૂબ જ ઉપયોગી છે તો કે આ એવા વિસ્તાર માટે કે જે જે ટેકરાઓ કે ડુંગરાળવાળી જમીન છે એ જમીન થોડો ઘણો પણ કાંઈ પણ અહીંયા વાવી શકાય છે એના માટે આ રૂપ પદ્ધતિ છે ટપક પદ્ધતિ તો કે આ પદ્ધતિ વડે પાણી ટીપે ટીપે છોડના મૂળમાં પડે છે આથી તેને ટપક પદ્ધતિ કહે છે ફળ આપતી વનસ્પતિના બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની આ સર્વોત્તમ પદ્ધતિ છે આનાથી છોડને ટીપે ટીપે પાણી પ્રાપ્ત થાય છે આકૃતિ એક પોઈન્ટ પાંચ બી આ પદ્ધતિમાં પાણીનો વ્યય થતો નથી એટલે આ પદ્ધતિ પાણીની અછતવાળા વિસ્તારોમાં એક વરદાન સમાન છે તો કે ટપક પદ્ધતિનો જે આપણે કહેવાય કે સૌથી વધારે કોઈ સારો ઉપયોગ કરતું હોય તો આપણે એનું સૌથી સારું ઉદાહરણ આપીએ તો ઇઝરાયલ છે કારણ કે ઇઝરાયલમાં જે સરેરાશ વરસાદ પડે છે બરાબર એના કરતાં એ આજે વિશ્વમાં સારામાં સારી રીતે એ ખેતીમાં પ્રખ્યાત છે આજે કોઈ ખેતીની કોઈ પણ નવી બીજી ટેકનોલોજી આવે છે કોઈ નવી ટેકનોલોજી છે એ ન્યાની દેન છે કારણ કે એ લોકો પાસે પાણી નથી તો એની પાસે રહેવા માટે દરિયા કિનારો છે જમીન છે બરોબર પણ પાણી સારું પાણી પીવાલાયક નથી તો જે પણ જેટલો વસત પડે છે એ પાણીનો જે સંગ્રહ છે એ પાણીની જે ઉપયોગિતા છે અને પાણીની જે ટેકનોલોજીનો જે આ વપરાશ છે બરોબર કારણ કે મોટા મોટાભાગનો તો રણ રણ જેવી જમીન છે ત્યાં તો વિકાસ છે બરોબર તો ખોરાક માટેનો જે વિકાસ છે તો આજે એને નવી નવી ટેકનોલોજી વિકસાવી જેને લીધે પોતે ખાત ખાત ઉત્પાદન અને પાક ઉત્પાદન એ બંનેમાં ટેકનોલોજીનો આજે બહુ જ વિશ્વ આખું ઉપયોગ કરે છે એમાં ટપક પદ્ધતિથી જો કોઈ સૌથી સારી ખેતી કરતું તો કે એ ઇઝરાયેલ છે પછી છે નીંદણથી રક્ષણ તો કે નીંદણથી રક્ષણ એટલે શું તો કે જ્યારે આપણે કોઈ પાક વાવીએ છીએ એની સાથોસાથ કોઈ એવા છોડ કે એવી વનસ્પતિ કે એવી કોઈ પણ એવી જે પાંદડાઓ કે ફૂલવાળી અથવા બીજવાળી જે વનસ્પતિ ઉગે છે અને જે આપણા જે પાકને વૃદ્ધિમાં વિકાસમાં અડચણરૂપ બને છે તેને નીંદણ કહે છે આ નીંદણને દૂર કરવા માટે રાસાયણિક પદ્ધતિઓ વાપરવામાં આવે છે પછી ટ્રેક્ટરથી પણ ટ્રેક્ટરના સીડ ડ્રીલથી પણ દૂર કરવામાં આવે છે તો ફિઝિકલ મેથડ એટલે કે શારીર શારીરિક શક્તિથી પણ અને રાસાયણિક શક્તિથી પણ બંને દ્વારા નીંદણને દૂર કરી શકાય છે બરાબર તો આ જે પદ્ધતિ છે એ વર્ષો જૂની છે અને એમાં પણ જ્યારે માણસનો જ્યારે વિકાસ થતો હતો તો ત્યારે એને અમુક પ્રકારના ખડ પણ એવા શોધ્યા કે ભાઈ આ ખળ છે ઝેરી છે આ ખળ છે એ આપણે ઢોર ખાય તો એને ફાયદો થાય બરાબર એના માટે સારું છે પણ જ્યારે આવા નીંદણ હોય છે તો આ નીંદણમાં ઝેરી વનસ્પતિઓ પણ ઉગે છે એનું પણ માણસને ખ્યાલ પડ્યો કે ભાઈ આ ઝેરી છે ઘણી વખત એવું થતું હોય છે કે ભાઈ ઢોર બીમાર પડી જાય છે એને પણ ફૂડ પોઈઝનિંગ જેવા લક્ષણો થાય છે જેવી રીતે ફૂડ પોઈઝનિંગ આપણા થાય છે એવી જ રીતના પછી આ આવી ખડને લીધે ઝેરી તત્વોને લીધે એ મૃત્યુ પણ પામે છે બરાબર તો માણસમાં એક વિકાસ પણ આ સૌથી સારામાં સારો થયો વનસ્પતિને ઓળખવાનો જે વનસ્પતિને ઓળખવાનો વિકાસ જે ક્યારેય કોઈ બોટની સબ્જેક્ટમાં લોકો ભણ્યા નહોતા પણ એને એના છોડ વિશેની બધી માહિતી હતી કે ભાઈ આ છે ઝેરી છે આને ખૂણું ખવાય આને આવી રીતે વાપરીને ખવાય અને એ લોકો જ્યારે બીમાર પડતા તો આજુબાજુની વનસ્પતિ આજુબાજુની ઔષધિ ખાઈને જીવિત રહેતા બરાબર તો આ એક સૌથી સારામાં સારી ત્યારે આ સારામાં સારી આ સૂઝ ડેવલપ થઈ હતી અને આજે એ આપણે એજ્યુકેશન સિસ્ટમમાં એક વિષય રૂપી બોટની તરીકે વનસ્પતિ શાસ્ત્ર તરીકે ભણીએ છીએ તો ભૂજો પહેલી નજીકના ઘઉંના ખેતરમાં ગયા અને તેઓએ જોયું કે ખેતરમાં પાકની સાથે કેટલાક અન્ય છોડ પણ ઉગ્યા હતા તો શું આ અન્ય છોડ કોઈ વિશેષ ઉદ્દેશથી ઉછેરવામાં આવ્યા છે ના તો કે એ જે છોડ છે કે ખેતર છે એની બાજુની ઘણી વખત આજુબાજુ પડતર જમીન હોય છે એ પડતર જમીનમાં જે વધારાનું જે એવું ખળ ઊગેલું હોય છે જે હવા દ્વારા પાકમાં આવે છે એના બીજ અને ફૂલ અને એ પાછા પાણી સાથે એના પોષક તત્વો સાથે એને ઉછેરવા માટેનું વાતાવરણ છે એ બહુ સરસ અને ઝડપી રીતે મળી જાય છે તો આમ ઝડપી વાતાવરણ મળી જતાં એમાં એનો વિકાસ થાય છે અને એના લીધે પાછો પાકમાં નુકસાન થાય છે પાકના વિકાસમાં એ વૃદ્ધિ પહોંચાડે છે જે પાક જેટલા મહિનામાં થવો છે એમાં એના દિવસો ઘટાડી નાખે છે આપણે એમ કહીએ તો કે જે પાક ત્રણ મહિનામાં ઘર કરવું જોઈએ આવી રીતે ખડ આવા બહુ ઉગે તો એને લીધે દસથી પંદર દિવસ જેવો ગાળો છે એ પરિપક્વ થવામાં પાછો વધી જતો હોય છે કારણ કે આપણી પંદર દિવસ દસથી પંદર દિવસ છે એ આપણા ખળને દૂર કરવામાં આપણી મહેનત જતી રહેતી હોય છે તો ખેતરમાં કેટલાક અન્ય અનૈચ્છિક બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે આવા અનૈચ્છિક બિંજરી છોડને નિંદણ કહે છે નીંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ નિંદામણ કહે છે છે આવશ્યક કારણ કે નીંદણ પાણી પોષક દ્રવ્યો જગ્યા તેમજ પ્રકાશ માટે મુખ્ય પાક સાથે સ્પર્ધા કરી તેની વૃદ્ધિ પર અસર કરે છે અને કેટલાક નીંદણ લણણીમાં પણ વિશેષ ઉભો કરે છે તથા મનુષ્ય અને પ્રાણીઓ માટે ઝેરી પણ હોઈ શકે છે તો ખબર છે કે ભાઈ પાકમાં જે નીંદણ છે એ વિક્ષેપ પહોંચાડે છે અને ઝેરી જે આવા નીંદણ હોય છે તે વનસ્પતિ જ્યારે પાછો પાક ઉગી ગયો હોય છે ત્યારે પાછું જમીનનું ખેડાણ થતું હોય છે અને ત્યારે જે આપણે બળદ છે એના મોઢે રક્ષણરૂપી એવું બાંધવા બાંધી દેવામાં જેને લીધે એ પાક તો ખાય નહીં પણ સાથે સાથે એવા ખડ પણ ન ખાય જેથી કરીને પોતાને નુકસાન ન પહોંચાડે કારણ કે એને પછી તો પાક કે પછી અલગ એનું પોતાનું તો ખાવાનું મળવાનું જ છે નિંદણને દૂર કરવા તેમજ તેની વૃદ્ધિને નિયંત્રિત કરવા ખેડૂત વિભિન્ન પદ્ધતિઓ અપનાવે છે અને પાક ઉગાડતા પહેલા ખેતરમાં ખેડ દ્વારા નીંદણ દૂર કરવામાં સહાયતા મળે છે એનાથી નીંદણ સુકાઈને મરી જાય છે અને માટીમાં ભળી જાય છે અને નીંદણમાં પુષ્પ ઉદભવે છે કે બીજ બને તે પહેલા નીંદણને દૂર કરવું એ યોગ્ય છે સમયાંતરે નીંદણને જમીન નજીકથી કાપવા માં કે મૂળ સહિત જાતે જ ઉગાડવામાં આવે છે આ કાર્ય ખુરપી અથવા વાવણિયા એટલે કે સીડ ડ્રીલ ની મદદથી કરવામાં આવે છે બરોબર તો કે સીડ ડ્રિલ છે એનું ચિત્ર છે તમે જોઈ શકો છો જે ટેક્ટર દ્વારા ઉપયોગી સાધન છે જેનાથી આવું નીંદામણ છે જમીનમાંથી એ મૂળ માંથી જમીનને એના મૂળમાંથી બહાર કાઢી નાખે છે અને સરળતાથી પછી આપણે હાથ દ્વારા એકઠું કરીને એને આપણે આપણા પાલતુ પ્રાણીઓને ખવડાવી શકાય છે પછી છે કે નીંદણ કેટલાક રસાયણોની મદદથી પણ દૂર કરવામાં આવે છે જેને નીંદણ નાશક કહે છે તો આ થઈ આપણે જે વાત કરી તે હતી શારીરિક શક્તિની અને જે હવે વાત છે આ જે છે એ છે રાસાયણિક શક્તિ તો કે આ બે જે શક્તિ છે એના દ્વારા આજે નીંદણને દૂર કરવામાં આવે છે તો જે જેના દ્વારા નીંદણ દૂર કરવામાં આવે છે કે જે ખળ કહેવાય કે જે વધારાની વનસ્પતિ કહેવાય એને નીંદણ નાશક કહે છે જેમ કે ટુ ફોર ડી આ નામનું એક કેમિકલ છે કે જેને નીંદણ નાશક તરીકે અહીંયા નામ ઉદાહરણ તરીકે આપેલું છે ખેતરમાં નીંદણનો નાશ કરવા માટે છંટકાવ કરવામાં આવે છે જેનાથી નીંદણ નાશ પામે છે પરંતુ પાકને નુકસાન થતું નથી નીનાશકને પાણીમાં યોગ્યતા અનુસાર ભેળવીને સ્પ્રેની મદદથી ખેતરમાં છંટકાવ કરવામાં આવે છે તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે કઈ રીતના છંટકાવ કરવામાં આવે છે અને છંટકાવ દરમિયાન તમે જોઈ શકો કે ખેડૂતે પોતે પણ પોતાની રીતે સેફ્ટી રાખેલી છે સુરક્ષા રાખેલી છે કે ભાઈ આ જે કેમિકલ છે એ આપણા શરીર ઉપર કે આપણા કોઈ પણ જે સંવેદનશીલ ભાગ છે નાક કાન છે બરાબર આંખ છે બરોબર એવી જગ્યાએ કેમિકલનો કે આગળ જણાવવામાં આવ્યું કે નીંદણના વાનસ્પતિ વૃદ્ધિના સમયે પુષ્પ અને બીજ બનતા પહેલા નીંદણનો છંટકાવ કરવામાં આવે છે તો નીંદણ નાશકના છંટકાવથી ખેડૂતના સ્વાસ્થ્ય પર પણ અસર પડી શકે છે એટલે તેણે રસાયણનો ઉપયોગ ખૂબ જ સાવધાનીપૂર્વક કરવો જોઈએ છંટકાવ કરતી વખતે પોતાનું મુખ તેમજ નાક કપડાંથી ઢાંકી દેવું જોઈએ બરાબર તો ખાસ વસ્તુ ધ્યાન રાખવાનું કારણ કે ઘણી વખત ઘણી વખત નાની ઉંમરે ઘણા બધા જે આંખના રોગ છે પછી ચામડીના રોગ છે એ આને લીધે થતા હોય છે પછી છે લણણી લણણી છે એ ખેડૂત માટે સૌથી અગત્યનો અને ખુશીનો તહેવાર છે કારણ કે જેટલા પણ મહેનાની મહેનત છે રજા વિનાની મહેનત છે આરામ વિનાની મહેનત છે એનું જે ફળ છે એ અહીં એક ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે તો કે પાકની લણી એક અગત્યનું કામ છે પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપવાની ક્રિયાને લણી કહે છે લણી દરમિયાન કાં તો છોડને ખેંચીને ઉખાડી લેવાય છે અથવા તેને જમીનની નજીકના અંતરેથી કાપી લેવામાં આવે છે અને એક અનાજ પાકને પરિપક્વ થતાં ત્રણથી ચાર મહિના લાગે છે આપણા દેશમાં દાંતેડાની મદદથી હાથ વડે લણી કરવામાં આવે છે અથવા એક મશીનનો ઉપયોગ કરવામાં આવે છે જેને હાર્વેસ્ટર કહે છે કાપવામાં આવેલ પાકમાંથી બીજ દાણાઓને ભૂસામાંથી અલગ કરવાના હોય છે તેને થ્રેસિંગ કહે છે આ બંને કાર્ય કમ્બાઈન મશીન દ્વારા કરવામાં આવે છે તેને હકીકતમાં હાર્વેસ્ટર તથા થ્રેસર બંનેનું સંયુક્ત સ્વરૂપ છે બરાબર તો પેલાં આપણા દાંતેડાથી કરતા અને દાંતેડું દાંતેડાથી આપણે પેલા રણણી કરતા પછી ધીરે ધીરે એ મૂળમાંથી કાપી લીધા બાદ કે ભાઈ તેનાથી મૂળના ઉપરના ભાગમાંથી કાપી લીધા બાદ તેને થ્રેશરમાં પછી થ્રેશર પછી હાર્વેસ્ટર એવું તો કે થ્રેશર છે એટલે કે હલર એ હાર્વેસ્ટર છે એનું નવું સ્વરૂપ છે બરાબર થ્રેશર એટલે કે હલરનું જે નવું સ્વરૂપ છે એને શું કીધું છે હાર્વેસ્ટર આ હાર્વેસ્ટર છે અત્યારનું આધુનિક સ્વરૂપ છે તો લણી બાદ છોડના ઠૂઠા ક્યારેક ખેતરમાં જ રહી જાય છે જેને આગ લગાડી દે છે પહેલી આ ટુકડાઓને ખેતરમાં સળગાવવાની સળગાવવાથી ચિંતિત છે તે જાણે છે કે તેના લીધે પ્રદૂષણ થાય છે તેનાથી ખેતરમાં રહેલ પાકને આગ લાગવાનો પણ ખતરો રહે છે તો જો આ ખતરો છે એ બહુ અગત્યની વાત છે આપણને બહુ ધ્યાન દોરવા જેવી બાબત છે કે જ્યારે પણ ખેતરમાં પાક પાકની લણી થઈ ગયા પછી પાકને આપણે એનો જે વધારાનો જે ભાગ છે આપણે એને સળગાવી દઈએ છીએ અને ક્યારેક એવું થાય કે પવનના લીધે એ બીજા ખેતરોને પણ નુકસાન પહોંચાડે બીજું કે અને બીજાના જે પવનની દિશા છે ધારો કે આપણા જે પાક પડ્યો હોય કોથરામાં જે ભળેલો છે કે કોઈ પણ જગ્યા પર રાખેલો હોય અને એ તરફ જો ધુમાડો જાય તો એનો ધુમાડો જો પાક ઉપર બેસી જતા એ પણ આપને ખૂબ જ નુકસાનકારક છે કારણ કે એમાં એ પાક પછી વેચાવાની શક્યતા બહુ જ ઓછી છે બરોબર પછી આપણે લગભગ આપણે ઘરે પણ એવો વાસ વાળો જે રોટલી કેવા કોઈ પણ એવા ધાન છે ખાઈ શકતા નથી તો અહીં ઉણપવાનું મશીન છે બરોબર ઉણપવાનું એક યંત્ર આપેલું છે તો જ્યારે થેરેસર નહોતું એની પહેલા આવું ખાલી ઉણપવાનું યંત્ર હતું તો ઉણપવાનું યંત્ર એની પહેલા શું હતું તો કે એની પહેલા તમે એક ચિત્ર જો કે એક ભાઈ છે એ પથ્થર ઉપર ઘઉંના જે છોડ છે ઘઉંનો જે પાક છે એ ઘઉં એમાંથી દૂર કરે છે તો કે કેવી રીતે થતો પથ્થર ઉપર મારીને તો સૌથી પહેલાં એવી રીતે થતું પછી એમાંથી ઉણપવા માટે પહેલાં બહેનો છે સ્ત્રીઓ છે એ હવા દ્વારા બરાબર ઉણપતા જેથી જે હલકો કચરો છે જે ફોતરા જેવો ભાગ છે તે દૂર જતો અને અનાજ છે એ નજીક પડતું પછી સમય અનુસાર યંત્ર એવું ઊણપવાનું યંત્ર ત્યારબાદ એવું હલર તો કે હલરમાં બધી વસ્તુ થઈ જતી ઉણપાય પણ જતું અને અનાજના દાણા પણ સારા એવા નોખા થઈ જતા જેમાં ખરાબ દાણાઓ પણ નોખા થઈ જતા બરોબર જેમાં કાકરાઓ પણ દૂર થઈ જતા તો આ બધી વસ્તુ છે પછી ત્યાંથી એનાથી પણ સારું એવું હાર્વેસ્ટર તો નાના ના ખેતરવાળા ખેડૂતો અનાજનો દાણાઓને ઉણપવા જેવી ક્રિયા દ્વારા અલગ કરે છે તમે આના વિશે ધોરણ છ માં અભ્યાસ કરી ચૂક્યા છો તો આપણે આ પાછળ જોઈ ગયા કે કઈ રીતના ખેતીમાં ઊણું છે તો પણ અહીંયા અલગ એવા ચિત્રો મૂકેલા છે કે પહેલા કઈ રીતે ઉણપતા અને આજે તો મશીન આવી ગયા છે એટલે કે આપણે ઉણપવાની કોઈ ચિંતા રહેતી નથી તો કે લણણી તો તો વાત કરી એમ કે લણણી છે એ ખેડૂતો માટે સૌથી કહેવાય કે એક તહેવાર છે એવો તહેવાર કે જે ત્રણ ચાર મહિનાની જે મહેનત છે એનો જે હાશકારો આપતો આ તહેવાર છે તો કે ત્રણ ચાર મહિનાના અગાત પરિશ્રમ પછી લણીનો ઉત્સવનો સમય આવે છે ત્યારે ઉભા પાકનું સુવર્ણ દ્રશ્ય ખેડૂતના હૃદયમાં ઉલ્લાસ તેમજ સારા સમયનો ભાવ સંચાર કરે છે અને આ સમય થોડાક આરામ કરવાનો તથા ખુશી મનાવવાનો હોય છે કારણ કે આગળની ઋતુના પ્રયત્નનું ફળ પ્રાપ્ત થાય છે એટલા માટે જ ભારતના બધા જ ભાગોમાં લણીનો સમય હર્ષોલ્લાસ તેમજ ખુશીનો હોય છે પુરુષ તેમજ મહિલાઓ બધા ભેગા મળીને આ ઉત્સવ ઉજવે છે લલણી ઋતુની સાથે કેટલાક વિશેષ ઉત્સવ જેમ કે પોંગલ બૈસાખી હોળી દિવાળી બન્ય તેમજ બિહુ જોડાયેલા છે તો અમે અહીંયા અલગ અલગ ચિત્રો પણ મૂકેલા છે કે અલગ અલગ વિસ્તાર છે અલગ અલગ રાજ્ય છે એમાં અલગ અલગ પ્રકારના તહેવાર ઉજવાય છે અને એ તહેવારો છે એ બધાના એકસાથે મળીને ભેગા મળીને ઉજવાય છે કારણ કે જે ચારથી ચાર મહિનાનું જે મહેનત છે એમાં આપણે કોઈ પણ ખેડૂત આગળ પાછળ કોઈથી જોયું નથી હોતું કોઈ કહેવાય કે સખત સવારથી રૂટિન થઈ ગયો હોય કે ભાઈ સવારે વહેલું ઊઠીને ખેતરે જવું ખેતી કરવા જવું પાક વાવા જવું અને પાછું સાંજે પાછું પરત ફરવું તો આ જે સમયગાળો છે એ દરમિયાન મળવાનું બીજા લોકોને મળવાનું કે ભેગું થવાનું બહુ જ ઓછું હોય છે અને જે આ તહેવાર ઉજવવાનું કારણ એ કે એક સંસ્કૃતિમાં એક સમાજની જે એક વ્યવસ્થા એ સારી રીતે જળવાઈ લે કે પછી જે મજા છે જે આટલા મહેનતનું જે પરિણામ છે અને જે પરિણામની જે આનંદ છે હર્ષોલ્લાસ છે એ ભેગા મળીને જે આનંદ ઉજવવામાં આવે છે તેની કંઈક વાત જ ઓર હોય છે બરાબર તેમાં વાનગીઓથી પછી એક પ્રકારના સૌથી કહેવાય કે તે દિવસ બધા સાથે ભેગા મળીને વાતચીતથી એકદમ શાંતિથી બેસીને કંઈક વાર્તાઓ વાતો પછી ભજન છે અલગ અલગ નૃત્ય છે એનાથી આ ઉજવવામાં આવે છે પછી છે સંગ્રહ સંગ્રહ છે એ સૌથી અગત્યનો મુદ્દો છે કારણ કે તમે કોઈ પણ સંગ્રહ બાબતે તમને વાત કરું કે તમે કોઈ પણ એવી જે ઐતિહાસિક જગ્યાએ જાઓ તો એના તમે રસોડા પણ તમે જોતા હશો રસોડા સાથે તમે એના જે અનાજનો જે કોઠારૂમ છે એ ખાસ જુઓ કારણ કે તમને કોઠારૂમ તમે જોશો તો તમને ખબર પડશે કે ભાઈ પહેલા કઈ રીતે અનાજને સાચવવામાં આવતું તો એની આજે આમાં પણ ઉલ્લેખ કરેલો છે પણ તમે જ્યારે કોઈપણ બાર જગ્યાએ ફરવા જાઓ કોઈ મહેલોમાં જાઓ કે કોઈ પણ એવી જગ્યાએ જાઓ તો આ ખાસ વસ્તુને ધ્યાનમાં લઈને જોવું કે પહેલાં કઈ રીતના રસોડામાં વ્યવસ્થા હતી કઈ રીતના આપણે તમે જોશો જૂના રસોડા હતા જે ચૂલાવાળા તેનું રસોડું છે આખું કાળું કાળું થઈ જતું પણ જો એમાં હવાની સરસ રીતે વ્યવસ્થા તમને પણ ઘણી વખત જોવા મળશે કે ભાઈ ધુમાડા તરત જ બહાર વી જાય હવાની જે એવી વ્યવસ્થા છે કે ભાઈ એક બાજુ હવા આવતી હોય ધુમાડો તરત જ બહાર વી જાય તો એ રસોડું છે એની વ્યવસ્થા પછી કોઠાની વ્યવસ્થા આ બધી વસ્તુની થોડીક નોંધ લેવું તો ઉત્પાદનનો સંગ્રહ એક મહત્વપૂર્ણ કાર્ય છે જો ધાન્ય પાકને વધારે સમય સુધી રાખવાના હોય તો તેને ભેજ કીટકો ઉંદરો તથા સૂક્ષ્મ જીવોથી સુરક્ષિત રાખવો પડશે જો તાજા કાપેલા પાકના દાણાઓને કવિયા વગર સંગ્રહ કરવામાં આવે તો તેની બગડવાની અથવા સૂક્ષ્મજીવો દ્વારા નષ્ટ થવાની તથા બીજારુંકળ ક્ષમતા ગુમાવવાની સંભાવના વધી જાય છે અર્થાત સંગ્રહની પહેલા બીજને તાપમાં સુકવવા આવશ્યક છે જેનાથી તેનામાં રહેલ ભેજની માત્રામાં ઘટાડો થાય છે જેથી તેને કીટકો ઉપદ્રવ્યો બેક્ટેરિયા અને ફૂગથી રક્ષણ પ્રાપ્ત થાય છે ખેડૂતો પોતાના પાકના ઉત્પાદનો સંગ્રહ કોથળા ધાતુના મોટા પીપળાનો તેમજ પાયા પર અનાજનો સંગ્રહ સાયલોમાં બરાબર તો કે મોટા પીપળા છે તો એનાથી પણ મોટા પાયામાં તો કે જે ખૂબ જ વિશાળ ટેન્કર જેવા બહુ મોટા ટાંકા જેવા જેને સાયલા સાયલો કહે છે કે સાયલાઓમાં અથવા કોઠારમાં કરવામાં આવે છે જેથી તેનું ઉંદર અને કીટકો જેવા જંતુઓથી રક્ષણ કરી શકાય છે તો તમે એ ચિત્ર સર જોઈ શકો છો કે સાયલાઓ દેખાડેલું છે અને કોઠારૂમ દેખાડેલો છે તો કે આજે આપણે જોઈશું કે સરકાર છે એ પોતાનું અંગ જે અનાજ છે ગામડાઓમાં ભેગું કરીને એ આવી રીતે સંગ્રહ કરવામાં આવતો હોય છે જેનો ઉપયોગ છે એ યોગ્ય સમયે કરવામાં આવે છે કારણ કે જ્યારે કોઈ પણ આપત્તિ આવે ચોમાસું છે એ કોઈ પણ આજે જોવો છો કે રોગ જેવો રોગચાળાનો જે માહોલ છે તો એ દરમિયાન આ જે અનાજનો સારી રીતે ઉપયોગ સામાન્ય જનને થઈ રહ્યો છે તો આના તે સાચવવામાં તો સાધનોની વાત કરી બરાબર જગ્યાની વાત કરી પણ એની અંદર બીજું પણ કંઈક રાખવું પડે તો કે શું તો કે એમાં આજે તો રસાયણ શક્તિનો ઉપયોગ થાય છે પણ પહેલાં જે કુદરતમાં જે મળતી વસ્તુઓ છે જે રસાયણ શક્તિ જ છે પણ એ ઔષધિક ગુણ ધરાવે છે જે ફૂગ બેક્ટેરિયા જીવજંતુ જંતુ કે જેમ કે ધનેડા બરાબર પછી લારવા એવા આપણે બાસકા કહેતા હોય જે એકદમ ઘઉં જૂથ જેવું થઈ જાય બાજકા એટલે જે લારવા જેવું તમને લાગે ભેગા કરો તો તમને લાર જેવું દેખાય એટલે કે બાજકા આ બધા વસ્તુને અટકાવવા માટે લીમડોનો ઉપયોગ થાય છે અને ઘણી વખત એરડિયા જેવા તેલનો ઉપયોગ થાય છે કારણ કે બીજા ખાદ્ય પદાર્થનો તેલ ઉપયોગ થતો નથી કારણ કે એ થોડા સમય બાદ એ ખોરું થઈ જાય છે બગડી જાય છે તો લીમડાના સૂકા પાનનો ઘર જથ્થું અનાજના સંગ્રહમાં ઉપયોગ કરવામાં આવે છે મોટા સંગ્રહ ગૃહમાં અનાજને ઉપદ્રવ્યો તેમજ સૂક્ષ્મજીવોથી સુરક્ષિત કરવા માટે રાસાયણિક ઉપચાર કરવામાં આવે છે તો મેં મારી મમ્મીને લોખંડના પીપમાં રાખેલ અનાજમાં લીમડાના સૂકવેલા પાન મૂકતા જોઈ છે મને આશ્ચર્ય થયું આવું કેમ બરાબર તો પહેલી છે એના મમ્મીના જો આ વસ્તુ જોતા એને પ્રશ્ન થાય છે અને આ વસ્તુ છે એ આપણે ઘરે પણ જોતાશું અને જે આવું લાગે તો તમારું ઘરે પૂછવાનું મમ્મી છે દાદી છે દાદા છે કોઈ વડીલને કાકા છે તો કંઈક પહેલાં કઈ રીતે અનાજને સાચવવામાં આવતું આજે તો કેમિકલના કેમિકલના આપણે ટીકડા આવી ગયા છે અનાજમાં નાખવાના પછી બોરિંગ પાવડર નામના પાવડર આવી ગયા છે બરોબર એ શરીર માટે નુકસાનકારક છે બરોબર બહુ લોંગ ટાઈમે પછી છે પ્રાણીઓ દ્વારા ખોરાક તો આ સૌથી એક અગત્યનો ખોરાકની વાત છે તો કે પ્રાણીઓ દ્વારા ખોરાક તો સામાન્ય વાત દો કે પ્રાણીઓ દ્વારા ખોરાકની વાત કરું તો કે પ્રાણીઓ દ્વારા ખોરાક એટલે કે પ્રાણી દ્વારા આપણે ખોરાક મળ્યો અત્યાર સુધી આપણે જે ખોરાક જોયો એ વનસ્પતિ દ્વારા હતો બરાબર અને વનસ્પતિ ખોરાક કઈ રીતે બનાવ્યો તો કે કુદરતમાં ખાતરથી અને વાતાવરણથી અને એ આપણે ખોરાક આપે અને પ્રાણીઓ પણ આપણે ખોરાક આપે છે જેમ કે દૂધ છે તો કે પ્લાલતું પ્રાણીઓ દૂધ છે એ ગાય ભેંસ બકરી ઊંટડી બરાબર એવા પ્રાણીઓનો ઉપયોગ થાય છે તો કે બીજા જે લોકો છે માંસાહારી છે તો કે એ લોકો મરઘી છે કે પછી બોકળા છે કે પછી અન્ય એવા પાલતુ જે પ્રાણીઓ છે એનું માંસ ખાતા હોય છે બરાબર એના દ્વારા અલગ અલગ પોતાની જે જીવન નિર્વાહની જે જિંદગીની જે કડી છે એની ચાલતી હોય છે એ પણ એ વિસ્તાર પ્રમાણમાં હોય છે કે ભાઈ ઠંડુ પ્રદેશ છે તો ન્યા કાંઈ મળતું નથી તો એ લોકો માંસ ખાતા હોય છે આ એક ઋતુ પ્રમાણે બનેલું ચક્ર છે કારણ કે જે વિસ્તારમાં જે લોકો રહે છે એ વિસ્તારમાં એ પ્રમાણેનો ખોરાક એને આજુબાજુ મળે છે એ પ્રમાણે લોકો ખાય છે બરોબર તો અહીં જે એક કોષ્ટ આપેલું છે તો કે કોષ્ટકમાં ખોરાક છે તો કે દૂધ છે તો ક્યાંથી મળે છે અને એનો સ્ત્રોત ક્યાંથી છે તો તમે એક આવી યાદી બનાવી શકાય છે કે ભાઈ ખોરાકમાં આ વસ્તુ આથી મળે છે અને આના દ્વારા મળે છે તો કે આ કોષ્ટને પૂર્ણ કર્યા બાદ તમે જોયું હશે કે વનસ્પતિઓના જેમ પ્રાણીઓ પણ આપણને વિભિન્ન પ્રકારના ખોરાક પદાર્થ પ્રદાન કરે છે તો કે સમુદ્રના તળિયે ક્ષેત્રોમાં રહેતા લોકો મુખ્ય આહાર તરીકે માછલીઓનો ઉપયોગ કરે છે અગાઉના ધોરણમાં વનસ્પતિઓમાં પ્રાપ્ત થતા ખાદ્ય પદાર્થો વિશે તમે અભ્યાસ કરી ચૂક્યા છો તો આપણે અત્યારે અભ્યાસ કર્યો કે પાક ઉત્પાદનના વિભિન્ન તબક્કા હોય છે બીજની પસંદગી રોપણી વગેરે તેવી જ રીતે ઘરમાં અથવા ખેતરમાં રાખવામાં આવતા પાલતુ પ્રાણીઓને યોગ્ય ખોરાક રહેઠાણ તેમજ તેની દેખરેખ પણ અતિ આવશ્યક હોય છે જ્યારે આના મોટા પાયા પર કરવામાં આવે ત્યારે તેને પશુપાલન કહે છે બરોબર એકથી બે ઢોર હોય તો એને પશુપાલન તમે કહી ન શકો પણ જ્યારે એકથી બે થી ત્રણ ઢોર હોય વધારે ઢોર હોય પાલતુ પ્રાણીઓ હોય બરાબર તો એને પશુપાલન કહેવામાં આવે છે પછી તંદુરસ્તી માટે માછલી એક સારો ખોરાક છે આપણી કોડ લિવર ઓઇલ માછલીમાંથી મેળવીએ છીએ જેમાં વિટામિન ડી વધારે માત્રામાં હોય છે અને વિટામિન ડી જે તમને ખબર છે કે સૂર્યના તડકામાં પણ મળે છે પણ એ એટલું ઘણી વખત તો આપણે શરીરને એટલું કહેવાય કે ઓછું મળે છે અપૂરતું હોય છે પણ ઘણી વખત જ્યારે આપણે બીમાર પડીએ છીએ તો આપણે જે દવાઓ લઈએ છીએ વિટામિન ડીની આ જે ટેબ્લેટ્સ મળે છે એ આવી રીતે બનાવવામાં આવતી હોય છે તો અહીંયા એક વિટામિનનું ચક્ર છે તમે એમાં જોઈ શકો છો અને ફળો પણ આપેલા છે એમાં નામ નથી પણ તમે એના સરસ રીતે ખબર ઓળખી શકો છો કે ભાઈ આ ફળ છે એ આમાં આ તત્વ રહેલું છે બરોબર તો તમને સરસ મજાની આ એબીસીડી આપેલી છે વિટામિનની એબીસીડી છે કે બરોબર તો કે એ સીડી ઈ અને કે તો કે આ એક એબીસીડી આપેલી છે જે આપણા જીવન નિર્વાહ માટે જરૂરી છે જો આમાંથી વિટામિન એ છે તો કે એ આપ આપણા આંખ માટે અને ચામડી માટે અને એ માટે જરૂરી છે તો કે વિટામિન એ જો આપણા શરીરમાંથી નીકળી જાય તો આપણે આંધળા થઈ જાય બરોબર આ એક સ્વિચ છે સમજી લ્યો કે ભાઈ એક આપણા શરીરમાં સ્વિચનું બોર્ડ છે એમાં વિટામિન એ બી સી ડી છે બરાબર તો એમાંથી તમે જે સ્વિચ ચાલુ જ રહેશે કારણ કે તમે જે ખોરાકમાં લો એ સ્વિચ ચાલુ રહેશે પણ જ્યારે એ સ્વિચ બંધ ધીરે ધીરે એ બગડવા માંડે કે એ સ્વિચ બંધ થવાની ધીરે ધીરે બંધ થતી જાય અથવા પછી ત્યારે આપણા આંખમાં પ્રોબ્લેમ પડે છે આંખમાં નંબર આવે છે બરાબર એવી જ રીતે વિટામિન બીજા અલગ અલગમાં પણ આવા આડઅસર પણ છે અને એના ફાયદા પણ છે તો આ સાથે અહીંયા જે મુદ્દાઓ છે બરાબર એ અહીંયા મુદ્દાઓ પણ અહીંયા પહેલાં છે કે ચર્ચા કરી શકાય છે કે ભાઈ અહીંયા જે આખા જે પાઠનો જે સાર છે એ અહીં આપેલ છે પછી અહીંયા એક ખેડૂતનું મેં ઇનોવેશન રાખેલ છે તમે જોઈ શકો છો કે ભાઈ ખેડૂતે એક સરસ મજાનું જે વાહન છે એમાં પોતે પોતાનું ઇનોવેશન રજૂ કરેલ છે બરાબર એની સાથે મેં એક અહીંયા પ્રશ્ન પણ મૂકેલો છે સ્વાધ્યાયનો બરાબર દર વખતે આપણે કંઈક છેલ્લે ભાગમાં પ્રશ્ન મૂકતા હો છું તો એની સાથે એક પ્રશ્ન પણ મેં મૂકેલ છે તો તમે આ પ્રશ્ન છે એ તમારે એના ક્રમ અનુસાર ગોઠવવાનો છે પાકનો જે ક્રમ છે શેરડીનો પાક છે એ કઈ રીતના ક્રમ અનુસાર વાવવામાં આવે છે કઈ રીતે લેવામાં આવે છે તમારે એને ક્રમ અનુસાર ગોઠવવાનું છે તો હવે આપણે અહીંયા પાઠનું આપણે પૂર્ણ કરીએ છીએ પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન આજે આમાં આપણે ઘણી બધી ચર્ચા કરી ઘણી બધી તમને માહિતી પણ મળી હશે બરોબર ઘણા બધા પ્રશ્નો પણ થયા છે અને તમને ઘણી બધા તમને વિચારતા પણ કરી મૂકાય છે અને ઘણી બ બાબતો તમને ધ્યાન પણ દોરવાનું હશે કે જે વસ્તુ આપણે જે આ એક ખેતી છે આપણા આંખની સામે થતો એક ફેરફાર છે પણ આપણું ધ્યાન નથી ગયું હોય આવી જ્યારે ચર્ચાઓ તમે સાંભળો છો આવા વિષય ઉપર તમે જ્યારે વાંચો છો ત્યારે તમારું ધ્યાન જાય છે અને સ્પષ્ટપણે તમે કંઈક એમાં ફેરફાર કરી કરી શકો છો જે રીતે ખેડૂતો છે આજે પોતાની જરૂરત અનુસાર સાધનો પણ બનાવતા હોઈએ છીએ જેની પાસે ટ્રેક્ટરની અવેલેબલ નથી તો એવા જૂના વાહનો સાથે ટ્રેક્ટર હાફ ટ્રેક્ટર અને હાફ મોટર કે હાઇબ્રિડ મશીનો બનાવવા લાગે છે અને પોતે એક વૈજ્ઞાનિક તરીકે કામ કરી રહ્યા છે બરાબર એને કાંઈ એમાં સર્ટિફિકેટ આપવાની જરૂર નથી પણ જે સંશોધનો થઈ રહ્યા છે બરોબર નાની વસ્તુ હોય કે મોટી વસ્તુ હોય પણ એ બિરદાવવા લાયક છે તો આજે આટલું જ ફરી નવા પાઠ સાથે નવી વાત સાથે અને નવા વિચાર સાથે મળશું હું રવિ ઢોલરિયા જય ભારત જય હિન્દ વંદે માતરમ